ગુડ મોર્નિંગ બેટા, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? ચાલો આજે આપણે શાકભાજી વિશે થોડું જાણીશું. બરાબર, શાકભાજી તમે બધા રોજ ખાઓ છો ને, તો શાકભાજી વિશે આપણે થોડુંક જોઈએ કે કેવી શાકભાજી છે. તો જો આને શું કહેવાય, ખબર છે ને તમને? શું છે આ? ડુંગળી. ડુંગળીનો રંગ જોયો ને કેવો છે, પર્પલ જેવો છે ને, એટલે કે અડધો જાંબુડી જેવો. જ્યાં શું છે, કોબી. કોબી ભાવે ને તમને? શું છે, કોબી. કોબીનું શાક ખાવ છો ને તમે? લીલા શાકભાજી ખાવાથી આંખો સરસ થાય, નંબર ના આવે, વિટામિન મળે. તો તમારે બધાને લીલા શાકભાજી રોજ ખાવાના, ખાલી બટેટા ખાવાના નથી. બરાબર. ચાલો હવે આ શું છે, કાકડી. કાકડી પણ ખાવાની. કાકડીથી પણ આંખો સરસ થાય, આપણી સ્કિન સરસ થાય. તો કાકડી પણ રોજ ખાવાની. હવે આ છે કોબી. તો કોબીનો રંગ કેવો છે, લીલો. આછો લીલો છે અને આ ખાટો લીલો છે ને, કેવો રંગ છે, લીલા કલરનો. પછી આ શું છે, બટેટું. બટેટું તો તમારે બધાને જ ભાવે છે. તો બટેટાનો રંગ કેવો છે, ભૂરો. બરાબર. બટેટામાં શું મળે, પ્રોટીન મળે છે. અને ગાજર છે, ગાજર પણ સારા તમે ખાઓ. તો ગાજરનો રંગ કેવો છે, ગાજરનો રંગ લાલ છે. કેસરી પણ આવે ને લાલ પણ. આ શું છે, આદુ. આદુ દાળમાં નાખાય, શાકમાં નાખાય અને ચામાં પણ નાખાય. અત્યારે બધાને ચાવાળું દૂધ, આદુવાળું દૂધ, આદુવાળી ચા એવું પીવું જરૂરી છે. અત્યારે કોરોના વાયરસ ચાલુ છે તો આપણે આદુવાળો ઉકાળો, આદુવાળો દૂધ, આદુવાળો ચાય. પણ ચાય આપણે છોકરાઓને, બાળકોને, કોઈને ચાય પીવાની નથી. આપણે શું પીવાનું, દૂધ, આદુવાળું પીવાનું છે. ઓકે. તો આનો રંગ કેવો છે, ભૂરો છે ને. બરાબર. હવે આપણે આગળ બીજી શાકભાજી જોઈએ. અને શું કહેવાય, ફુદીનો. તમે પાણીપુરી ખાઓ એમાં શું હોય, ફુદીનો. તો આ ફુદીનો છે, એનો રંગ એકદમ લીલો છમ લીલા કલરનો છે. પછી આ છે કેપ્સિકમ. કેપ્સિકમ જોયા છે ને તમે, મોટો મોટો મરચાં હોય એકદમ. તો આ છે કેપ્સિકમ મરચાં. પછી આ છે પાલક. પાલક ખાવાથી આપણે લોહીમાં વધારો થાય, આપણે લોહી વધે, તાકાત આવે. તો આપણે શું ખાવું જોઈએ, પાલક પણ રોજ ખાવી જોઈએ. આજે અને આ કાકડી તો આપણે જોઈ. હવે આ છે મેથી. મેથીની ભાજી પણ સરસ થાય. એના થેપલા મુઠિયા મમ્મી બનાવે છે ને, તો એમ એ રીતે મેથી પણ આપણે ખાવી જોઈએ. મેથીમાં કડવાશ હોય પણ એ બહુ તાકાતવાળી હોય. પછી આ છે કોબી. તો આપણે જોઈ લીધું. હવે આગળ જોઈએ બટેટા. પછી આ છે ગાજર. પછી આ છે ડુંગળી. તો આ બધા છે એ ક્યાં ઉગે, જમીનની અંદર ઉગે. ક્યાં ઉગે, જમીનની અંદર. પછી આ છે ભીંડા. ભીંડામાં બેટા તમને શું ખબર, શું મળે ખબર છે, ભીંડામાં કેલ્શિયમ મળે અને એનાથી આપણા હાડકાં મજબૂત બને. તો ભીંડાનું શાક પણ આપણે ખાવું જોઈએ. તમને કાચું ભીંડું ભાવે તો તમે ખાઓ તો પણ સારું, અને ન ભાવે તો શાક પણ ખાઓ તો પણ સરસ થાય. બરાબર. બટેટું પણ આપણે જોયું ને, કોબી પણ જોઈને ગાજર પણ જોયું. ચાલો હવે આ બધા આપણે આજે શાકભાજીની માહિતી મેળવી. હવે શાકભાજી બધા રોજ ખાઓ છો કે નહીં, અને કયું શાક તમને ભાવે છે એ મેસને કંઈ મોકલાવજો. બરાબર ને. આજે આપણે લેસન વધારે કાંઈ નથી આપતા, પણ કેટલા શાકભાજી તમે ખાઓ છો અને તમને વધારે શાક કયું ભાવે છે એ તમને કંઈ અને મેસને મૂકવાનું છે. બીજું લેસન નથી આજે. ઓકે બેટા. ચલો બાય બેટા.